કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, પરંતુ હકીકતમાં માનવ સેવા કરવાનો સમય આવે તો પારકા તો ઠીક, પરંતુ લોહીના સંબંધના લોકો પણ મોઢું ફેરવતા હોય છે. પરંતુ આ સત્યને જેતપુરના એક વૃદ્ધાએ ખોટું પાડ્યું છે. જેતપુરના 70 વર્ષની ઉંમરના વૃદ્ધા કે જેને પોતાના જ સેવાની જરૂર છે તેવા કે માનસિક અસ્થિરની સેવા ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. આ છે જેતપુરના બાબાવાળા પરામાં રહેતા ધનલક્ષ્મીબેન વ્યાસ, જેની ઉંમર 70 વર્ષ ઉપર છે. પરિવારની વાત કરીએ તો બે દીકરીઓને સાસરે વરાવીને વૈધવીયનો સમય એકાંકી રીતે પસાર કરી રહ્યા છે. હાલ તો તેને ખુદને જ સહારાની એવી સેવાની જરૂર છે, પરંતુ આ વિધવાને એકલા રહેતા મહિલાએ સમાજને એક અલગ જ રાહ દેખાડ્યો છે. તેઓ એક એવા અસ્થિર અને માનસિક રીતે બીમાર અન્ય તેના જેવા જ વૃદ્ધ બહેન રંજનબહેનની સેવા ઘણા લાંબા સમય અને વર્ષથી કરી રહ્યા છે. રંજનબેન તેને કોઈ સગા નથી, તેની સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી, પરંતુ ધનલક્ષ્મીબેન રંજનબેન સાથે માનવતાના સંબંધથી જોડાઈ ગયા છે. રંજનબેન એ માનસિક અને શારીરિક રીતે બીમાર છે. તેઓ પોતાની કોઈ ક્રિયા હાથે કરવા માટે સક્ષમ નથી અને સમયે સમયે તેઓ તોફાન પણ કરી લે છે. રંજનબેનને પરિવારમાં તો ઘણા બધા છે, પરંતુ આપણે તેની વાત અહીં નહીં કરીએ. પોતાની ઉંમર 70 વર્ષની થઈ છે, એમને પોતાને અત્યારે સેવાની જરૂર છે, ત્યારે એ આવા એવા વૃદ્ધા કે જેમની માનસિક અસ્થિરતા છે, એમના હાથ પગ ચાલતા નથી, એના સગાવાલા પણ એનાથી મોઢું ફેરવી ગયા છે, ત્યારે લોહીનો પણ સંબંધ ન હોય એવી વ્યક્તિ એમની આટલી સેવા કરે છે, એ ખરેખર આ સમાજને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમને ખાવા પીવાનું જે માગે તે બનાવી દે, બહારથી લેવાનું હોય તો લઈ આવી દે, એમને સવારથી રાત સુધીમાં એની તમામ ચિંતાઓ કરે. સવારના ચા પાણી, નાસ્તો, એમને નવડાવવા ધોવડાવવા, સંડાસ પાણી સાફ કરવા, બપોરે જમાડવા, એને રાત્રે સૂવે ત્યાં સુધી, બીજું માનસિક અસ્થિરતાને કારણે રાળો નાખે, ગાળો બોલે, બધું સહન કરી અને ધનલક્ષ્મીબેન એમની સેવા કરે છે. કેવી રીતના જોશો તમે? આ સમાજની અંદર એક ખરેખર એક અનેરું ઉદાહરણ છે. આજે લોકો પોતાના પરિવારના સભ્યોની પણ આટલી સેવા નથી કરતા, એટલી સેવા એક લોહીનો સંબંધ ન હોવા છતાં એક નારી શક્તિને એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ધનલક્ષ્મીબેને કે જેનું વર્ણન ન થઈ શકે. અને તેને યાદ નહીં કરીએ, કારણ કે રંજનબેનના પરિવારે જ્યારે રંજનબેનને હૂંફ અને સેવાની જરૂર છે ત્યારે જ તેને તરસોડી દીધા છે. રંજનબેનને કોઈ સેવાકીય સંસ્થા અને વૃદ્ધાશ્રમ પણ સાચવવા તૈયાર નથી, ત્યારે ખરા સમયે જ તેને ધનલક્ષ્મીબેનની હૂંફ મળી ગઈ છે. વનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશી ચૂકેલા ધનલક્ષ્મીબેન માટે પણ પ્રભુ ભજન, પ્રભુ સેવા કરવા સિવાય કોઈ કામ નથી, ત્યારે તેઓ એ રંજનબેનની સેવા શરૂ કરી ને તેને જ તેની પ્રભુ સેવા બનાવી દીધી છે. સવારે ઉઠે એટલે પહેલાં તેઓ રંજનબેનની ખબર જોશે, પછી તેઓ ભગવાનને યાદ કરશે. ધનલક્ષ્મીબેનનો નિત્યક્રમ ન જ માનસિક અને શારીરિક રીતે બીમાર રંજનબેન જ છે. ધનલક્ષ્મીબેન સવારે ઉઠે એટલે લક્ષ્મીબેનની સેવામાં લાગી જાય છે. તેના સંડાસ પેશાબ સાફ કરવા, તેને નવડાવવા, કપડાં પહેરવા, ખવડાવવું અને તમામ જાતનું ધ્યાન રાખવું. રંજનબેન તેની સ્મૃતિ પણ ભૂલી ગયા છે. ક્યારેક યાદ આવે તો ધનલક્ષ્મીબેનની ઓળખીને જાતે જાતને ખાવાની અને અન્ય ફરમાઈશ કરે, જે ધનલક્ષ્મીબેન હસતા હસતા પૂરી કરે. ક્યારેક અસ્થિર ને શારીરિક બીમાર રંજનબેન કોઈ તોફાન કરે કે બીમાર પડે તો ધનલક્ષ્મીબેનને ઉસીના પૈસા લઈને પણ તેની સેવા કરે. ઘણા વર્ષોથી સેવા કરી રહેલા ધનલક્ષ્મીબેનની પણ ઉંમર 70 વર્ષ હશે, ત્યારે આ રીતેની સેવા કરવી તેના માટે પણ મુશ્કેલી છે. આમ છતાં પણ માનવ સેવાને સર્વોપરી ગણતા આ વૃદ્ધાને એક નમન કરવા પડે તે ચોક્કસ છે. સુરેશ બાલ્યા, જેડેશ ટીવી, જેતપુર.